परम पूज्य वासुदेवानंद सरस्वती महाराज ની સમાધિ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત આજે ખાસ વડોદરા પધાર્યા હતા. ગરૂડેશ્વર ખાતે પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 100મી પુણ્યતિથિના ખાસ કાર્યક્રમ માટે આજરોજ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત કાકરોલી ભાવનગર રેલવે ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. મોહન ભાગવતનું રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન ખાતેથી મોહન ભાગવત ગરૂડેશ્વર ખાતે યોજાયેલ પૂજ્ય વાસુદેવ સરસ્વતી મહારાજની સમાધિ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા રવાના થયા હતા. મોહન ભાગવતની વડોદરા મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. બીજી તરફ આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે બપોર બાદ રાજમહેલ ખાતે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મોહન ભાગવત અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના સંબંધો ખૂબ જ દ્રઢ બન્યા છે. તેમની વચ્ચેની મિત્રતા વધી છે. રાજવી પરિવાર સાથેની સૌજન્ય મુલાકાત બાદ પત્રકારોને સંબોધતા મોહન ભાગવતે લોકહિતના કાર્યનો વધુ વિસ્તાર કરવા આરએસએસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. और हमने उनको देखा, उन्होंने हमको हमारे कार्य को देखा. वो जो सारी बातें थी उसमें एक समान बात है, लोगों का भला हो इसके तरह तरह की बातें समान हमको मिली तो हमारी मित्रता बनी है. तो उसको दृढ़ करने के लिए जब जब यहां से जाऊंगा तब तक भेंट होगी, ये इच्छा रहेगी, इसलिए उसी के लिए आया हूं और कुछ नहीं. तुम्ही पहा ना जरा, आम्ही कंट्रोल करतो का नाही ते तुम्हाला दिसेल. हम कंट्रोल करते है की नाही करते आपको दिखता है ना, मैं इधर घूम रहा हूँ. सर, एक महिना संपलाय मोदी गव्हर्नमेंटला, आता तर तुम्हाला वाटतंय की त्यांनी या एक महिन्यामध्ये देखिए, वो हम लोग सारी जनता के साथ है. सारी जनता उनके लिए जैसी है वैसे ही हम भी लोग हैं, और सारी जनता के लिए वो जैसे है वैसे हमारे लिए भी है. हमारा कुछ अलग नहीं रहता. सर, एक स्टेट प्रेसिडेंट करेंगे, व्यापक घोटाले में कुछ नाम आ रहे हैं उसके खिलाफ, उसके बारे में तो कानून अपनी कार्रवाई करेगा, हमको चिंता नहीं है.